કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 13 તરત પછી શું આવશે. આ તરત પછી શું આવશે, એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર એમ કહીએ છીએ. એ રીતે આ પાઠ સમજવાનો છે અને સાથે સાથે રમતા જવાનું પણ છે. આ એક રમત જેવો રમૂજી પાઠ છે. ચલો આપણે તેને જોઈએ. નીચે આપેલા આકારોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને સૂચવ્યા મુજબ કરો. એક એક ચિત્ર એટલે કે એક એક આકાર આપણે જોવાનો છે અને પછી શું જવાબ આવશે તે આપણી રીતે કરવાનું છે. નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતીક આવશે તે આપણે બતાવ્યું છે. આમ પછી આપણે એમાં જવાબ પણ કરવાના છે. ત્રણ ત્રણ પ્રતીક આપ્યા છે, ચોથું પ્રતીક શું આવશે એ આપણે જાતે કરવાનું છે ચિત્ર દોરીને. તો છે ને સરસ મજાનો રમૂજી જેવો પાઠ. તો ચલો કરીએ. અહીં ચોરસ આપેલા છે, લંબચોરસ, અને તેમના વચ્ચે ચાર ખાના પાડેલા છે. લંબચોરસમાં ખાના પાડેલા છે. પહેલા ખાનામાં આ બાજુનું ચિત્ર રંગ ખાનું પૂરેલ છે રંગથી, બીજા ખાનામાં આ બાજુનું, ત્રીજામાં નીચે. તો હવે ચોથું ખાનું આપણે રહી ગયું તે આપણો જવાબ. તો ચોથું ખાનું કયું રહી ગયું છે આપણે આમ જોવા જઈએ. એક ચિત્ર, એક આકૃતિ દોરી દઈએ અને પછી એક બે ત્રણ જે જે આકાર આવતા હોય, જે જે રંગ કરેલા એ કરીએ, અને પછી જે ચોથું ખાનું રહી જાય તે આપણો જવાબ. જે ખાનું રહી જાય તે આપણો જવાબ. હવે બે નંબરમાં જોઈએ. એ આ લંબચોરસ કરીએ એ જ રીતે આ ગોળ છે. જે રીતે લંબચોરસ સમજ્યા તે રીતે આ ગોળ છે એ પણ એ રીતે જ આવશે. તો એક આ બાજુ રંગેલું છે એક ગોળમાં, બીજા રંગમાં નીચેની સાઈડ એટલે કે અહીં રંગ્યું છે, ત્રીજા નંબરમાં અહીં એટલે કે આ સાઈડ રંગ્યું છે. તો આપણો જવાબ કયો આવશે? આ. તો આપણે અહીં ગોળ દોરી અને આ સાઈડનું રંગ કરીશું. બધી બાજુના આવી ગયા ને, એક બે ત્રણ અને ચાર કરીએ. તો આવ્યો ને આપણો અહીં જવાબ, ખબર પડી ને? ના ફાવે તો એક ગોળ દોરી અને જે જે રંગ કર્યા હોય એ કરી દઈએ, અને જે છેલ્લે વધે ખાનું બાકી રહે તે આપણો જવાબ આવશે, તે આપણો જવાબ આવશે. હવે ચલો આગળનું ત્રીજા નંબરની આકૃતિ સમજીએ. અહીં ચોરસ લંબચોરસ આપેલા છે. એક લંબચોરસમાં એક લીટી દોરી છે આડી, બીજા લંબચોરસમાં બે, તો બીજામાં ત્રણ. તો આપણો જવાબ આગળ વધવા જતા તો આપણે લંબચોરસ દોરી અને કેટલી લીટી દોરીશું? ચાર. એક બે ત્રણ અને ચાર થઈ ગયો આપણો જવાબ, ચાર. પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો એની એ આકૃતિ અહીં દોરાઈ ન જાય. લીટી ઘણી અને પછી દોરવાની છે જે ક્રમ આપતો હોય તે. હવે આગળ આવ્યા ચાર. અહીં એક ચોકડી ખોટાની નિશાની આપી છે અને એક બિંદી એટલે કે એક મીંડું કરી છે. એ એક આ બાજુ કરેલું છે, પછી બીજા ચિત્રમાં નીચે છે, ત્રીજા ચિત્રમાં આ બાજુ ચોકડી છે. તો એક ચિત્રમાં આપણે કરીએ તો એક બે અને ત્રણ થઈ ગયા, એક બે અને ત્રણ થઈ ગયા. તો જવાબ માટે કયું રહી ગયું ઉપરનું ખાનું? તો આપણે અહીં ચોકડી કરીશું અને ઉપરના ખાનામાં બિંદી એટલે કે ટપકું કરીશું. જવાબ થઈ ગયો ને, ચારે બાજુ પછી ગોળ થઈ ગયા અને આપણો જવાબ ઉપરનો ખાનામાં આવશે. હવે અહીંયા આપેલું છે નંબર 5માં, જુઓ કેવું મસ્ત ચિત્ર દેખાય છે. એ સરવાળાનું નિશાન છે અને એક બાજુ લીટી આપેલી છે. સરવાળાનું નિશાન એક બાજુ લીટી, પછી બીજા ચિત્રમાં સરવાળામાં બે બાજુ લીટી, સરવાળાના નિશાનમાં નીચેની બે સાઈડ લીટી, ત્રીજા ખાનામાં સરવાળાની ત્રણ સાઈડ લીટી, ત્રીજા ખાનામાં ત્રણ સાઈડ લીટી. તો આપણો જવાબ રહેશે આ ચોથા ખાનામાં બાકીની લીટી. તો આપણે જવાબ દરમિયાનમાં ચોથા ખાનાની બાકીની લીટી કરી અને ચિત્ર પૂરું કરીશું. ખબર પડી ને કેટલું મસ્ત લાગે છે. હવે આગળના ખાનું જોઈએ. અહીં આપેલા છે સી, એક એક સીધો સી, બે ઊંધો સી, એક સીધો સી અને એક. તે એ સીમાં એક બે બાજુ તીરના નિશાન, બે બાજુ ટપકાના નિશાન. જે પહેલાં અહીં ડાબી બાજુ બતાવ્યું છે, કઈ બાજુ? ડાબી બાજુ. બીજા ચિત્રમાં તીરના નિશાન કઈ બાજુ છે? જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. ત્રીજા ચિત્રમાં ઉપરની સાઈડ, ઉપરની સાઈડ. તો હવે આપણું ચિત્ર બનશે તીરનું નિશાન નીચેની સાઈડ. કઈ સાઈડ? નીચેની સાઈડ. ડાબી, જમણી, ઉપર અને નીચે. આ રીતે આપણે આપણું ચિત્ર અહીં પૂરું કરીશું. હવે જોઈએ નંબર 7. શેનું ચિત્ર છે? સ્વસ્તિકનું. શેનું ચિત્ર છે? સ્વસ્તિક એટલે સાથિયાનું ચિત્ર છે. શેનું? સ્વસ્તિકનું.
આ સ્વસ્તિકમાં અહીં રાઉન્ડ કરેલું છે, ગોળ કરેલું છે, બીજા સ્વસ્તિકમાં બે ગોળ કર્યા છે, કેટલા? એક પછી બે. બીજા સ્વસ્તિકમાં કેટલા? એક, બે અને ત્રણ. એક ગોળ, બે ગોળ, ત્રણ ગોળ. તો આપણે કેટલા સ્વસ્તિક, આ સ્વસ્તિકમાં કેટલા ગોળ કરીને આપણો જવાબ પૂરો કરીશું? ચાર. કેટલા? ચાર. એક, બે, ત્રણ અને ચાર. આ રીતે આપણો અહીં જવાબ પૂરો થાય. હવે આગળનું ચિત્ર જોઈએ. અહીં એમ જેવી આકૃતિ આપેલ છે, અહીં ઊંધો એમ આપે, આ સીધો એમ આપે છે. અહીં કેવો એમ આપેલો છે? સીધો. અહીં ડાબી તરફ બતાવેલો છે એમ. કઈ સાઈડ બતાવેલો છે? ડાબી તરફ. અહીં સીધો, આ ડાબી તરફ, આ છે ઊંધો, ઉપરની સાઈડ ઊંધો એમ બતાવ્યો છે. તો હવે આપણે કઈ બાજુ થયા? આનું આ સીધો, તો આનું આ ઊંધો. આ ડાબી સાઈડ વાળે, તો હવે આપણે વાળીશું જમણી બાજુ. હવે આપણે વાળીશું જમણી બાજુ. જમણી બાજુ એરો બતાવી આપણો જવાબ લખીશું. હવે આગળનું ચિત્ર જોઈએ. યુ આકાર જેવું દેખાય છે. કેવું દેખાય છે? યુ આકારનું. અહીં જમણી તરફ યુ વાળેલો બતાવ્યો છે, અહીં નીચેની સાઈડ યુ વાળેલો બતાવ્યો છે, અહીં ડાબી સાઈડ જોયું. આની સામે આમ છે તો આમ કર્યું છે. આ નીચેની સાઈડ છે તો આપણો જવાબ ઉપરની સાઈડ બતાવવા રહેશે. તો અહીં જવાબમાં કરીશું ઉપરની સાઈડ યુ. કઈ રીતે? ઉપરની સાઈડ યુ. હવે આગળનો 10 નંબર. હવે આ ચિત્ર તો તમને ખબર છે, તમે ફ્રી હોય એટલે કે નવરા બેઠા હોય, કંઈ કામ ના હોય ત્યારે તમે સૂન ચોકડી માટે યુઝ વાપરો છો ને. સૂન ચોકડી કરીને રમતા હોય છે અમુક. એ રીતનું છે. ચાર ખાના આપેલા છે. પહેલા ખાનામાં એકમાં જ ગોળ એટલે કે એકમાં ટપકું કર્યું છે. બીજા ખાનામાં બે, પહેલા આકૃતિમાં એક રાઉન્ડ એટલે કે એક બિંદુ કરેલું છે. બીજામાં બે ટપકા છે, ત્રીજામાં ત્રણ. તો આપણો નંબર ચાર છે. તો આપણે ચાર ટપકા કરીને અહીં જવાબ પૂરો કરીશું. એક, બે, ત્રણ અને ચાર. અને આગળ જોઈએ. આગળ છે, એક બોક્સ આપ્યું છે અને એમાં તીરના નિશાન બતાવે છે. તો પહેલા બોક્સમાં છે જમણી બાજુ તીર બતાવ્યું છે. કઈ બાજુ છે? જમણી બાજુ. બીજા તીરમાં બતાવ્યું છે ડાબી બાજુનું તીર. કઈ બાજુ તીરનું નિશાન બતાવ્યું છે? ડાબી બાજુ. ત્રીજા બોક્સમાં બતાવ્યું છે ઉપરની સાઈડ. ત્રીજા બોક્સમાં બતાવ્યું છે ઉપરની સાઈડ. તો આપણું થશે નીચેની સાઈડનું તીરનું નિશાન. કઈ સાઈડ થશે? નીચેની સાઈડનું તીરનું નિશાન. ડાબી ડાબી જમણી તરફ, ડાબી તરફ, ઉપરની તરફ અને આપણું નીચેની તરફ. આપણો જવાબ થશે નીચેની તરફ. હવે આગળ શું બતાવે છે? ગોળ ગોળ જાણે ઘડિયાળનો કાંટો બતાવે એવું લાગે છે. ચિત્ર કેવું લાગે છે? ઘડિયાળના કાંટા જેવું. આ કાંટો બતાવે છે ઉપરની તરફ, આ કાંટો નીચેની તરફ ગયો, આ ઉપર ગયો, આ નીચે. ત્રીજામાં જમણી તરફ બતાવ્યું છે. તો આપણે કયો જવાબ બતાવીશું? ડાબી તરફનો જવાબ બતાવીશું. કઈ તરફનો? ડાબી બાજુનો. હવે આગળ નંબર જોઈએ છેલ્લો, 13. ચોરસ ખાના આપેલા છે. ચોરસ ખાના આપેલા છે. એમાં પહેલા ખાનામાં એક ટપકું, બીજા ખાનામાં બે ટપકા કર્યા છે, ત્રીજા ખાનામાં ત્રણ. તો આપણો જવાબ કરીશું ચોથા ખાનામાં ચાર ટપકા. આ શું કીધું છે? આ પાઠ દરમિયાન તરત પછી શું આવે? તો એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર. આ રીતે આપણે અહીં દોરવાના છે સરસ સરસ સુંદર ચિત્રો. પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે પૂછાય છે. કોઈ ટપકું વારંવાર બે વખત ન થઈ જાય, એટલે જવાબ ખોટો પડે. માટે અહીં પાઠ પૂરો થાય છે અને તે અભ્યાસ પૂરો કર્યો. હવે તેનું સ્વાધ્યાય એટલે કે તમારું હોમવર્ક શું છે તે જોઈએ. પહેલાં આપણે નવા પેજે નવા પાઠનું નામ લખીશું. પાઠ એ તરત પછી શું આવશે? પછી તેનું હેડિંગ મારીશું. શું કરીશું? હેડિંગ મારીશું અને આ બધા સુંદર ચિત્રો દોરીશું. એક નંબર કરી સુંદર ચિત્ર, જવાબમાં અહીં વચ્ચે તીરનું નિશાન કરી અને દરેક ચિત્ર દોરીશું. આવડશે ને? દરેક સરસ અને સુંદર રીતે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાના છે. પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ દોરવાના છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.